જામનગરમાં કરોડોના જમીન કૌભાંડો, સરા જાહેર હત્યાઓ, ફાયરિંગ તથા ગેંગરેપની ઘટનાઓ પછી ડ્રગ્સનો કારોબાર પણ સામે આવતા મેટ્રો સિટીની જેમ જામનગરમાં પણ ક્રાઇમની દુનિયા બહુ મોટી હોવાનું બહાર આવ્યું છે. જામનગર SOGએ ઢીચડા રોડ પર આવેલા તિરુપતિ પાર્ક 2માં એક મકાનમાં બાતમીના આધારે રેડ કરી હતી, જેમાં રીતેશ દિનેશભાઈ હાંડા, દિનેશ જગદીશભાઈ હાંડા તથા મયુરસિંહ પ્રવીણસિંહ વાઢેર નામના 3 શખ્સ ડ્રગ્સ સાથે પકડાયા હતા. પોલીસે આ ત્રણેય આરોપીઓ પાસેથી ₹268,500ની કિંમતનું 27 ગ્રામ જેટલું મેફેડ્રોન ડ્રગ્સ કબજે કર્યું હતું. કુલ 360,700નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. 1 કરોડ રૂપિયા કિલો વેચાતો અતિશય મોંઘું મેફેડ્રોન ડ્રગ્સ જામનગરમાંથી ઝડપાતા પોલીસને પણ આશ્ચર્ય થયું હતું. પૂછપરછ કરવામાં આવતા આરોપીઓએ ડ્રગ્સ મુંબઈથી મંગાવ્યું હોવાનો ખુલાસો કર્યો હતો. માટે હવે આ કેસની તપાસના તાર મુંબઈ સુધી લંબાશે. છેલ્લા 10 દિવસથી જામનગર શહેર તથા જિલ્લામાં કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો છે. શહેરમાં આજે કોરોનાના નવા 66 કેસ તથા શહેર ઉપરાંત જિલ્લામાં 28 કેસ સહિત સમગ્ર જિલ્લામાં કુલ 94 કેસ નોંધાયા છે. કોરોનાના કેસો ઘટી રહ્યા છે એ રાહતરૂપ સમાચાર છે, પરંતુ કોરોનાનો મૃત્યુદર ઘટતો નથી એ ચિંતાનો વિષય છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 11 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. યુપીના હાથરસમાં દલિત યુવતીના ગેંગરેપ અને હત્યાની ઘટનાને સમગ્ર દેશ વખોડી રહ્યો છે. આ મુદ્દે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. જામનગરમાં પણ સ્વયં સૈનિક દળ દ્વારા લાલબંગરા સર્કલમાં મૌન ધરણા કરવામાં આવ્યા હતા. આંદોલનકારીઓએ સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે હાથમાં બેનરો લઈ શિસ્તબદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું.